આજે આપણે ધોરણ 6 એમાં સ્વાધ્યાય 1.2 સુધીની આપણે જોયું તું 1.2 ગયા વિડિયામાં આપણે પૂરું કર્યું હવે સ્વાધ્યાય 1.3 પહેલા એક ટોપિક છે અંદાજ એના વિશે આપણે માહિતી મેળવીએ તો અંદાજ વિશે તમે થોડું ઘણું જાણતા રહેશો ઉદાહરણ આપણે એક લઈએ તો ધારો કે કોઈ શહેરમાં આપણે વાવાઝોડું આવ્યું હોય અથવા તો સુનામી આવી હોય તો આપણે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં આપણે જોઈએ કે કહેતા હોય કે આટલા 200 ધારો કે 200 જણા મરી ગયા તો શું એ 200 જણા જ મરેલા હોય તો એવું હોય નહીં અથવા તો 200 કરતા વધારે હોય અથવા તો 200 કરતા ઓછા હોય પણ 200 હોય એવી શક્યતા ઓછી છે પણ એ 200 થી એકદમ નજીક હોય બરોબર ધારો કે 200 મરેલા હોય બરોબર તો કાં તો એ 195 197 એવા હોય અથવા તો 207 206 અથવા 204 આવી રીતે હોય ક્યાં 200 ની એકદમ નજીક હોય બરોબર છે બીજું ઉદાહરણ લઈએ તો કોઈ પણ એક ક્રિકેટ મેચ છે ધારો કે ભારત અને પાકિસ્તાનની એક મેચ છે એમાં 51,000 પ્રેક્ષકો મેચ નિહાળે ગ્રાઉન્ડમાં અને 2,00,000 પ્રેક્ષકોએ ઘરે ટીવી પર જોયું તો શું 51,000 જ હોય એવું જરૂરી નથી એને 51,000 કરતા ઓછું પણ હોય અને 51,000 કરતા વધારે પણ હોય 50,000 ને 500 હોય પછી 51,100 હોય પછી 50,900 હોય એવી રીતે 51,000 ની નજીકની સંખ્યા હોય બરોબર હજી એક ઉદાહરણ લઈએ આપણે ઘરે કોઈ પ્રસંગ હોય બરોબર ધારો કે લગ્નનો પ્રસંગ હોય તો એમાં આપણે જમવાનું આપણે કહેવાનું હોય તો કેટલા માણસો આવશે તેનું આપણે અંદાજ લગાડતા હોય આપણા જે વડીલો હોય તે અંદાજ લગાડતા હોય ધારો કે 250 માણસો આવવાના હોય 250 માણસ તો શું 250 જ માણસો આવશે એવું હોય નહીં 250 કરતા ઓછા પણ આવે અને ક્યારેક વધુ પણ આવે બરોબર છે તો એ આપણે શું લગાડીએ છીએ એને આપણે અંદાજ લગાડેલો કહેવાય જે ફિક્સ ન હોય એની નજીકની સંખ્યા હોય બરોબર હવે તમે થોડુંક અંદાજ વિશે થોડું ઘણું જાણી ગયા છો હવે ત્યારબાદ આપણે જોઈએ આસન મૂલ્ય દ્વારા નજીકના દશકનો અંદાજ આસન મૂલ્ય એટલે શું અંદાજિત અથવા તો આસન મૂલ્ય બીજું કહેવાય આશાદાન પણ કહેવાય છે શું કહેવાય અંદાજિત અથવા તો આશાદાન એમ પૂછે કે દશકનો નજીકના દશકનો અંદાજિત મૂલ્ય શોધો એમ પણ તમે પૂછી શકે તો આપણે આ શીખવા સમજવા માટે સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરશું બરોબર શરૂઆત આપણે શૂન્યથી કરવાની છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 ટોપિક શું છે આસન મૂલ્ય દ્વારા નજીકના 10 નો અંદાજ બરોબર આપણે આ ચાર ટોપિક આની અંદર શીખવાના છે આસન મૂલ્ય દ્વારા 10 નો અંદાજ આસન મૂલ્ય દ્વારા નજીકના 100 નો અંદાજ 1000 નો અંદાજ અને સરવાળા બાદબાકી ને ગુણાકારનો અંદાજ ગોતવા શીખવાનું સૌપ્રથમ આપણે નજીકના 100 નો અંદાજ કેવી રીતે નીકળે એ આપણે જોઈએ તો 10 કીધું છે તો આપણે 10 સંખ્યા લેવાની આપણે 0 થી 10 સંખ્યા લીધી છે બરોબર હવે આપણને એમ કે એક ઉદાહરણ લઈએ ધારો કે એમ કહું કે 2 નું 10 ના આધારે આસન મૂલ્ય શોધો તો શું જોવાનું કે 2 એ કોની સૌથી વધુ નજીક છે એ જોવાનું પણ કોની કોની કોઈ પણ 10 સંખ્યા જો અહીંયા આપણે 0 થી 10 લીધું છે 0 થી 10 પછી 10 થી 20 20 થી 30 30 થી 40 એટલે 10 10 ના જૂથમાં આપણે જોવાનું રહેશે અહીંયા આપણે 2 આપેલું છે બરોબર 2 ઉદાહરણ લીધેલા છે તો 2 નું આસન મૂલ્ય શું થાય તો 2 છે એ સૌથી નજીક કોની છે એ આપણે જોવાનું ફરીથી 2 આપેલા છે એ સૌથી નજીક કઈ સંખ્યાને છે એ આપણે જોવાનું છે પણ ક્યાં 10 10 ના જૂથમાં
અહીંયા આપણે 2 છે તો 0 થી 10 ની સંખ્યા લીધેલી છે તો અહીં 0 અને 10 એ બે માંથી 2 છે એ કોની સૌથી વધુ નજીક છે તો કે 0 ની સૌથી વધુ નજીક છે તો 2 નું આસન મૂલ્ય થશે 0 બરોબર 2 નું આસન મૂલ્ય શું થશે 0 હવે ધારો કે 7 હોય બરોબર તો 7 છે એ જોવાનું છે માં 7 0 અને 10 માં જોવાનું આસન મૂલ્ય 10 માં આવશે પણ પહેલી અને છેલ્લી સંખ્યાને એ નું આસન મૂલ્ય થશે અહીંયા 0 અને 10 લીધા છે તો 0 ને 10 થશે બરોબર તો 7 લીધા છે તો 7 કોની વધારે નજીક છે 0 ની કે 10 ની તો કે 10 ની વધારે નજીક છે તો 7 નું આસન મૂલ્ય થશે 10 બરોબર છે બીજી સંખ્યા લઈએ 4 તો 4 છે એ કોની સૌથી નજીક છે 0 ની કે 10 ની તો કે 10 સોરી 0 ની નજીક છે તો 4 નું આસન મૂલ્ય થશે 0 બરોબર છે હવે 5 લઈએ 5 તો 5 છે એ 0 થી પણ સરખા અંતરે છે અને 10 થી પણ સરખા અંતરે છે બરોબર તો આપણને કઈ રીતે ખબર પડે કે એનું આસન મૂલ્ય શું થાય તો આ તમે ખાસ યાદ રાખજો કે 5 છે એનું આસન મૂલ્ય તેની પછી ને એટલે કે 10 થાશે બરોબર 0 થાશે નહીં 5 નું આસન મૂલ્ય શું થાશે 10 થાશે બરોબર આ ખાસ યાદ રાખજો ફરીથી કહું છું 5 હોય એ 0 થી પણ સરખા અંતરે છે અને 10 થી પણ સરખા અંતરે છે તો એનું આસન મૂલ્ય શું થાશે 10 થાશે હવે બીજી સંખ્યા લઈએ ઉદાહરણમાં ધારો કે 17 17 લીધા છે તો 17 કોની વચ્ચે આવે 2 10 10 ના દૂર લેવાના 17 કોની વચ્ચે આવે 10 અને 20 ની વચ્ચે આવે હવે એ નક્કી થઈ ગયું કે 10 ને 20 ની વચ્ચે આવે બરોબર પણ 17 છે સૌથી નજીક કોની આવે 10 ની આવે કે 20 ની તો કે 20 ની નજીક આવે તો 17 નું આસન મૂલ્ય શું થશે 20 પણ ખાસ એ ભ્રમ આપણે સોરી વાત કરીએ છીએ આપણે નજીકના 10 નો અંદાજ તો આપણે એમ પૂછે કે 10 ના આધારે 10 ના આધારે મૂલ્ય શોધો બરોબર આવું પૂછ્યું હોય ત્યારે આપણે કરવાનું આપણે 17 લીધું તો એ કોની નજીક છે 20 ની તો 20 એનું આસન મૂલ્ય થશે બીજી સંખ્યા લઈએ તો કે 75 લઈએ 75 છે એ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે તો કે 70 અને 80 ની વચ્ચે આવશે બરોબર પણ અહીંયા 75 છે એ 70 થી પણ સરખા અંતરે છે અને 80 થી પણ સરખા અંતરે જ છે જેમ હમણાં અહીંયા આપણે કીધું કે 5 છે એ આ બે 0 અને 10 ની બે ની એક સરખા અંતરે છે તો એનું આસન મૂલ્ય આપણે 10 લીધું હતું તો એમાં જ અહીંયા આપણે 75 છે તો એનું આસન મૂલ્ય આપણે 80 થશે બરોબર 70 અને 80 ની વચ્ચે આવે બે થી અંતર સરખું છે એટલે આપણે જે મોટી સંખ્યા હોય તે એનું આસન મૂલ્ય આવશે હવે એ મોટી સંખ્યા લઈએ 3 અંકની ધારો કે 339 નું આસન મૂલ્ય સોરી 139 નું આસન મૂલ્ય આપણને કીધું હોય તો આપણે સૌ પ્રથમ બે સંખ્યા જોવાની એકમ અને દશક શું કામ આપણને 10 ના આધારે પૂછેલું છે એટલે પેલા આપણે એકમ અને દશક જોવાની તો આ 39 છે એ કઈ સંખ્યા વચ્ચે આવે 30 અને 40 ની વચ્ચે આવે પણ સૌથી નજીક કેની થાય 40 ની નજીક થાય બરોબર તો 40 લખવાના 40 ની નજીક થાય એટલે 40 લખવાના અને આ એક છે એ એક એમનામ લખવાનું બરોબર તો 139 નું આસન મૂલ્ય થશે 140 ફરીથી 3 સંખ્યા આપેલી છે અને 10 ના આધારે પૂછેલું હોય તો સૌ પ્રથમ એકમ અને દશક નો અંક જોવાનો એ 39 છે તો એનું આસન મૂલ્ય શું થાય 40 થાય કારણ કે 40 ની વધારે નજીક છે તો 40 લખા અને આ એક નો એક એમનો લખો બરોબર હવે 4 અંક ની સંખ્યા લઈએ 1203 શેના આધારે 10 ના આધારે જ આપણે વાત કરીએ છીએ બરોબર 1203 છે એ કોની વચ્ચે આવશે 1200 સોરી અહીંયા પણ આપણે શું કરવાનું
एकम दशक चौवन एकम ने दशक तो सुन चे त्राण चे त्राण अपने जो कि जीरो ने दस निवच्छ आवे और कौन ही बता रहे नजीक चे जीरो ने नजीक चे तो सुन आउ से जीरो आउ से पहले बी जीरो आउ से कारण के यहाँ चार संख्या चे बरोबर अने आ बार ना बार एम नम लकी ना कौन इतने बार सुने त्राण नू आसन मूल्य था से बार सो बरोबर चे આપણે જોયું 10 ના આધારે આસન મૂલ્ય અહીંયા પાંચ સંખ્યા હોય તો પણ તમારે સૌપ્રથમ તો એકમ અને દશક જ જોવાની 10 ના આધારે પૂછ્યું હોય તો અને બીજી ત્રણ સંખ્યા એમ ને એમ મૂકી દેવાની બરોબર હવે 100 ના આધારે મૂલ્ય આસન મૂલ્ય દ્વારા નજીકના 100 નો અંદાજ બીજો ટોપિક એમાં આપણે 100 ના આધારે મૂલ્ય શોધો એવું પૂછેલું હોય તો આપણે 100 સોના ગેપ લેવાના બરોબર 100 થી 200 200 થી 300 એવી રીતે લેવાનું બરોબર અહીંયા આપણે 100 ના આધારે લેવાનું છે એટલે 100 સોનો ગેપ લેશું એટલે 100 થી 200 સોરી 0 થી 100 100 થી 200 200 થી 300 એવી રીતે આપણે લેશું એક સંખ્યા આપણે લઈએ ધારો કે 125 125 લીધી છે તો 125 છે એ કોની વચ્ચે આવશે 100 અને 200 ની વચ્ચે આવશે પણ નજીક કોની આવશે તો કે 100 ની નજીક આવશે બરોબર તો આનો 125 નું આસન મૂલ્ય થશે 100 બરોબર ફરીથી 125 કોની કોની વચ્ચે આવે 100 અને 200 ની વચ્ચે આવશે પણ નજીક કોની આવશે 100 ની નજીક આવશે એટલે આસન મૂલ્ય થશે 100 બરોબર હવે આ યાદ રાખવા માટે જો 1 થી 49 હોય તો તમારે 100 લખવાનું એટલે કે ધારો કે 125 છે તો 25 આ જે પાછળના છે એ ક્યાં આવે છે 1 અને 49 ની વચ્ચે આવે છે તો તમારે શું લખી નાખવાનું 100 હવે ધારો કે આવું હોય 451 તો 451 છે એ કોની વચ્ચે આવશે 400 અને 500 ની વચ્ચે આવશે બરોબર તો હવે આ 401 થી 449 સુધી જો હોય તો 400 આવે અને 450 એટલે કે 451 થી 500 ની વચ્ચે હોય તો એનું આસન મૂલ્ય આવશે 500 બરોબર તો આ કેટલા છે 551 છે તો એ કોની વધારે નજીક જશે 500 ની નજીક આવશે તો એનું આસન મૂલ્ય આવશે 500 બરોબર ફરીથી આ 50-50 ના આપણે ગેપ જોશું તો આપણને વધારે સરળતા પડશે આ 451 છે તો 51 થી જે 99 આવે 499 451 થી 499 એમાં જેટલી સંખ્યા આવતી હોય એ આપણે એનું આસન મૂલ્ય શું થશે 500 થશે હવે અહીં ધારો કે 449 હોય 449 449 છે એ 400 ની વધારે નજીક થશે બરોબર તો એનું આસન મૂલ્ય આવશે 400 ત્યારબાદ હવે આપણે બીજી સંખ્યા લઈએ 750 50 વાળી સંખ્યા તો આ 750 કોની વચ્ચે આવશે 700 અને 800 ની વચ્ચે આવશે બરોબર પણ એ 700 કરતા પણ 50 ના અંતરે છે અને 800 કરતા પણ એક સરખા અંતરે જ છે એટલે કે 50 ના બરોબર તો આપણે જેમ આગળ જોઈ કે 10 માં કે 5 હોય તો એનું આસન મૂલ્ય શું થાતું હતું 10 તો એવી રીતે અહીંયા 750 છે તો એ આવે છે 700 ને 800 ની વચ્ચે તો આનું આસન મૂલ્ય શું થશે 800 થશે બરોબર જેમ આવી વચ્ચેની સંખ્યા હોય એનું આસન મૂલ્ય જે મોટી સંખ્યા હોય એ લેવાનું થશે એટલે આનું આસન મૂલ્ય થશે 800 બરોબર હવે મોટી સંખ્યા લઈએ 1355 કોના આધારે જોવાનું છે આપણે 100 ના આધારે આસન મૂલ્ય જોવાનું છે તો એમાં આપણે પહેલા એકમ દશક અને 100 ત્રણ સંખ્યા જોવાની તો 355 આપણે જોવાના 355 છે કોની વચ્ચે આવશે 300 અને 400 ની વચ્ચે આવશે બરોબર પણ વધારે નજીક કોની આવશે 400 ની વધારે નજીક આવશે બરોબર કારણ કે 55 છે 400 ની વધારે નજીક આવશે તો એનું જવાબ શું આવશે 400 355 નું આસન મૂલ્ય થશે 400 પણ આ 1 ના 1
એમનો લખી નાખવાના બરોબર તો 1355 નું આસન મૂલ્ય થશે 1400 બરોબર જેમ 10 માં કરતા હતા એવી જ રીતે 100 માં કરવાનું બરોબર છે હવે આ જો ચાર પાંચ સંખ્યાઓ તો તો પણ ત્રણ સંખ્યાનું આપણે આસન મૂલ્ય ગોતવાનું અને બીજી બે સંખ્યા એમની એમ મૂકી દેવાની બરોબર હવે આસન મૂલ્ય દ્વારા નજીકના 1000 નો અંદાજ એના વિશે આપણે જોઈએ હવે 1000 ના આધારે આસન મૂલ્ય શોધવાનું આસન મૂલ્ય દ્વારા નજીકના 1000 નો અંદાજ બરોબર અને આવું તમને કીધેલું હોય કે 1000 ના આધારે આસન મૂલ્ય શોધો તો આપણે એમાં શું કરવાનું 10 10 માં શું કરતા હતા 10 10 ના જૂથ લેતા હતા પછી 100 માં 100 100 ના જૂથ લેતા હતા 100 થી 200 200 થી 300 એવી રીતે લેતા હતા હવે 1000 માં શું કરવાનું 0 થી 1000 પછી 1000 થી 2000 બરોબર એવી રીતે 2000 થી 3000 એવા મૂલ્ય લેવાના એક ઉદાહરણ તરીકે આપણે લઈએ બરોબર તો 1376 તો આ જે સંખ્યા છે એ કોની વચ્ચે આવશે આપણે 1000 ના આધારે જોવાનું છે એટલે 1000 નું જૂથ બનાવવાનું એટલે આ આવશે 1000 અને 2000 ની વચ્ચે પણ કોની વધારે નજીક થશે તો કે આવશે ક્યાં 1000 અને 2000 ની વચ્ચે આવશે નજીક કોની આવશે તો કે 1000 ની વધારે નજીક આવશે તો આનું આસન મૂલ્ય થશે 1000 હવે આમાં તમારે યાદ રાખવું હોય તો જો લખી નાખીએ અત્યારે આપણે આ ઉદાહરણ તરીકે લખીએ છીએ બરોબર 1000 ને 2000 લઉં છું ઉદાહરણ તો એમાં જો 1000 થી 1499 સુધી હોય તો એનું આસન મૂલ્ય આવશે 1000 બરોબર અને 1451 થી 2000 સુધીનું હોય બરોબર 2000 સુધીનું તો એનું આસન મૂલ્ય આવશે 2000 સોરી 2000 નહીં આવે 1999 આવશે 1999 અહીંયા આવશે 1001 બરોબર આપણે એક ઉદાહરણ લીધું છે સિમ્પલ 1000 થી 2000 ની વચ્ચેનું બરોબર તો 1000 1 થી 1499 સુધી હોય તો 1000 આસન મૂલ્ય આવશે અને 1451 થી 1999 હોય તો એનું આસન મૂલ્ય આવશે 2000 હવે તમને એમ કહેવો કે 1450 નું શું 1450 તો બાકી રહી ગયા તો એનું આસન મૂલ્ય પણ આવશે 2000 જ આવશે કારણ કે આપણે 5 માં જોયું કે 5 હતું એ 0 અને 10 ની વચ્ચે હતું બરોબર તો એનું આસન મૂલ્ય 10 થતું હતું એવી જ રીતે આ પણ 2 ની એક્ઝેક્ટ વચ્ચે આવે છે એટલે એનું આસન મૂલ્ય થશે 2000 લેવાનું રહેશે બરોબર હવે આ 2000 ને 3000 વધતો તો 2001 થી 2499 અને 2451 થી 2999 એવી રીતે તમે તમારી રીતે ગોઠવણ કરજો અહીંયા આપણે બે સિમ્પલ 1000 ને 2000 ની વચ્ચેનું ઉદાહરણ લીધું છે સિમ્પલ તમને સમજવામાં સરળ રહેશે જો આ બેની વચ્ચે હોય તો એની નજીકનું શું આવે બરોબર હવે એક ઉદાહરણ લઈ લઈએ 7452 છે કોની વચ્ચે આવશે 7000 અને 8000 ની વચ્ચે આવશે કોની વચ્ચે આવશે 7000 અને 8000 ની વચ્ચે આવશે બરોબર તો હવે એનું આસન મૂલ્ય શું થશે આપણે જોયું કે 1451 થી 1999 સુધી હોય તો 2000 એવી જ રીતે અહીંયા 7451 થી 7499 સુધી હોય તો શું આવશે 8000 આવશે અને 8000 ની નજીક છે તો એનું આસન મૂલ્ય આવશે 8000 બરોબર આવી રીતે આપણે દાખલા ગણવાના આવશે ત્યારે આપણે વધારે જોશું બરોબર હવે છેલ્લો ટોપિક સરવાળા બાદબાકી અને ગુણાકારનો અંદાજ એમાં આપણે આવી રીતે તમને રકમ આપેલી હશે સરવાળાનો અંદાજ મેળવવાનો તો જો ત્રણ સંખ્યા આપેલી હોય તો આપણે નજીકના 100 નો અંદાજ થી આપણે દાખલો ગણવાનો બરોબર તો સૌપ્રથમ આપણે આવી રીતે કરવાનું 354 નો 100 ના આધારે મૂલ્ય બરોબર
આવી રીતે લખવાનું 354 નું સોના આધારે મૂલ્ય 354 છે એ કોની વચ્ચે આવશે 300 ને 400 ની વચ્ચે આવશે અને તે કોની વધારે નજીક છે તો 400 ની વધારે નજીક છે તો એનું આસન મૂલ્ય શું થશે 400 થશે હવે 768 નું સોના આધારે મૂલ્ય બરાબર 768 છે એ કોની વચ્ચે આવશે 700 અને 800 ની વચ્ચે આવશે તો બરોબર અને એ કોની વધારે નજીક છે 700 કે 800 ઓકે 800 ની વધારે નજીક છે તો એનું આસન મૂલ્ય આવશે 800 બરોબર હવે આ બેનો સરવાળો કરવાનો કોનો આ સંખ્યાનો સરવાળો કરવાનો નથી કઈ આ સંખ્યાનો નથી કરવાનો બરોબર જે આસન મૂલ્ય આપણને મળ્યું છે એનો સરવાળો કરવાનો છે હવે આ 0 0 બરોબર 8 ને 4 12 બરોબર તો આ જે સંખ્યા મળી એનું અંદાજિત મૂલ્ય કેટલું થશે 1200 થશે બરોબર આ સરવાળા માટેનું આસન મૂલ્ય કેવી રીતે ગોતું એ આપણે જોયું હવે બાદબાકી માટે પણ આની જેમ જ કરવાનું રહેશે બરોબર આમાં શું કરવાનું 800 ને 37 નું આમાં પણ ત્રણ સંખ્યા છે તો આપણે 100 ના આધારે આસન મૂલ્ય ગોતશું બરોબર જે સંખ્યાઓ એ પ્રમાણે આપણે આસન મૂલ્ય શોધવાનું અને ક્યારેક તમે રકમમાં આપેલું જશે કે 100 ના આધારે શોધો કે 10 ના આધારે કે પછી 1000 ના આધારે આસન મૂલ્ય શોધો બરોબર અહીંયા આપણે 100 ના આધારે શોધશું 100 ના આધારે મૂલ્ય તો 837 છે એ કોની વચ્ચે આવશે 800 અને 900 ની વચ્ચે આવશે બરોબર પણ એ કોની વધારે નજીક છે તો કે 800 ની વધારે નજીક છે તો એનું આસન મૂલ્ય આવશે 800 બરોબર છે 837 800 ની વધારે નજીક છે તો એનું આસન મૂલ્ય 800 આવશે હવે 479 નું સોના આધારે મૂલ્ય બરોબર 479 છે એ કોની વચ્ચે આવશે 400 અને 500 ની વચ્ચે આવશે અને કોની વધારે નજીક થશે તો કે 500 ની વધારે નજીક થશે તો એનું આસન મૂલ્ય કેટલું આવશે 500 બરોબર ફરીથી જે સંખ્યા આપેલી હોય એનું આપણે આસન મૂલ્ય શોધવાનું જે વધારે નજીક હોય એ સંખ્યા લખવાની બરોબર પછી શું કરવાનું અહીંયા આપણે સરવાળો કર્યો હતો અહીંયા આપણે બાદબાકી કરવાની પણ કોની કરવાની આસન મૂલ્ય જે આપણે જે સંખ્યાનું ગોતું એની બાદબાકી કરવાની 0 માંથી 0 જાય તો 0 0 માં 0 જાય 0 8 માંથી 5 જાય તો 3 આ બે સંખ્યાનું આસન મૂલ્ય અંદાજિત આવશે 300 બરોબર છે બાદબાકીમાં આવી રીતે આસન મૂલ્યની જે ગોતું હોય એની બાદબાકી કરવાની આવશે બરોબર છે હવે આપણે ગુણાકારનું જોઈએ ગુણાકારનો અંદાજ એમાં આપણે રકમ લઈએ સોના આધારે તો કે 245 ગુણ્યા 476 બરોબર આમાં પણ આપણે આની જેમ જ કરવાનું રહેશે શું કરવાનું 245 નું સોના આધારે મૂલ્ય 245 કોની નજીક આવશે સૌપ્રથમ કોની વચ્ચે આવશે 200 અને 300 ની વચ્ચે આવશે અને કોની નજીક આવશે 245 તો કે 200 ની નજીક આવશે તેનું આસન મૂલ્ય થશે 200 બરોબર ત્યારબાદ 476 નું સોના આધારે મૂલ્ય આવી રીતે લખવાનું હવે જોવાનું 476 કોની વચ્ચે આવશે તો કે 400 અને
500 ની વચ્ચે આવશે તો હવે બીજું શું જોવાનું કે કોની વધારે નજીક આવે છે તો 476 છે એ 500 ની વધારે નજીક આવશે તો એનું આસર મૂલ્ય થશે 500 બરોબર હવે આ બેનો ગુણાકાર કરવાનો કોનો આનો નહીં આ સંખ્યાનો આ બે જે સંખ્યા એનો નહીં આ જે આપણે ગોયતું એનો ગુણાકાર કરવાનો તો શું આવશે હવે આપણે નાના ધોરણ નીચલા ધોરણમાં આપણે કરતા હતા મોટા ગુણાકાર એવી રીતે કરવાના નહીં યાદ રાખવાનું કે જ્યારે પાછળ શૂન્ય આપેલા હોય બે સંખ્યા ગમે તે સંખ્યા પર શૂન્ય તો સૌપ્રથમ જે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરવા અહીંયા શું આપેલું છે 5 અને 2 તો એનો ગુણાકાર શું થાય 5 ગુણે 10 થાય હવે આ જેટલા શૂન્ય છે એટલા શૂન્ય પાછળ મૂકી દેવાના 2 ને 2 4 બરોબર આવી રીતે આનો ગુણાકાર કરવાનો તો આપણે જોયું અંદાજ કોને કહેવાય બરોબર પછી આસર મૂલ્ય દ્વારા નજીકના 10 નો અંદાજ આપણે કેવી રીતે કર્યો એમાં શું આવે 0 થી 10 10 થી 20 10 10 ના જૂથ લેવાના પછી 100 ના આધારે પૂછ્યું હોય તો એમાં 100 100 ના જૂથ લેવાના 100 થી 200 200 થી 300 એવી રીતે પછી 1000 ના આધારે કીધું હોય તો 1000 થી 2000 2000 થી 3000 એમ 1000 ના જૂથ લેવાના ત્યારબાદ આપણે સરવાળા બાદબાકી ગુણાકાર એનો અંદાજ મેળવતા પણ શીખું બાદબાકી ને બીજું શું કહેવાય તફાવતનો અંદાજ પણ કહી શકાય બરોબર એમાં સૌપ્રથમ શું કરવાનું જે સંખ્યા આપેલી હોય એનું આસર મૂલ્ય શોધવાનું બરોબર અને એ આસર મૂલ્યની બાદબાકી કરવાની સરવાળો હોય તો સરવાળો કરવાનો બાદબાકી હોય તો બાદબાકી કરવાની એટલે ગુણાકારમાં એ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો બરોબર હવે સ્વાધ્યાય 1.3 પહેલાની આ આપણે થિયરી જોઈ હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરશું બરોબર